ઇંગ્લિશની બુકમાં આપણે લેસન નંબર 1 જોયેલું હતું, તો હવે આજે આપણે જોવાનું છે લેસન નંબર 2. તો ચલો લેસન નંબર 2 આપણે બુકમાં ખોલીએ. કયું છે લેસન નંબર 2? એનિમલ્સ એન્ડ બર્ડ્સ, બરાબર છે. તેના વિશે આજે આપણે અહીંયા જોવાનું છે. પણ તમને અહીંયા અલગ અલગ પિક્ચર્સ આપેલા છે જો એનિમલ્સના, તો તમને એની નીચે સ્પેસ આપેલી છે, તો એની નીચે તમારે શું લખવાનું છે, આ કયું પ્રાણી છે તે તમારે ઓળખવાનું છે, અને એની નીચે તમારે એનું નામ લખવાનું છે. જે કે આ ફર્સ્ટ છે તે કયું છે, એલિફન્ટ છે. તો એની નીચે જો ટીચર અહીંયા સ્પેલિંગ લખેલો છે ELEPHANT, બરાબર છે. ટીચર અહીંયા સ્પેલિંગ લખેલો છે એલિફન્ટ એટલે હાથી, બરાબર છે. પછી એવી રીતે નીચે જો કયું છે, હોર્સ, તો આ હોર્સનું ચિત્ર છે, તો તમારે હોર્સનો સ્પેલિંગ લખવાનો છે HORSE, હોર્સ એટલે ઘોડો. પછી આ શેનું છે, ઝેબ્રા, બરાબર છે. ઝેબ્રા એટલે ઝેબ્રા, બરાબર છે. પછી આ શું છે, ટર્ટલ. શું છે? ટર્ટલ. ટર્ટલ એટલે શું ખબર છે તમને લોકોને? કાચબો. અને આ તો તમને ખબર જ છે, આ મારે કહેવાની જરૂર છે તમને. આ શું છે? લાયન. લાયન એટલે સિંહ. પછી આ ગોટ, એ બી તમને આવશે, ગોટ એટલે બકડી. અને જો એની નીચે એક આ પ્રાણી છે જો તમે, બરાબર, આને શું બોલાય? રાઇનો. રાઇનો એટલે શું? ગેન્ડો. રાઇનો એટલે ગેન્ડો, એનો સ્પેલિંગ શું આવશે? RHINO, રાઇનો એટલે ગેન્ડો, બરાબર છે. તો આ જ સ્પેલિંગ છે ને તમારે અહીંયા આવી રીતે લખવાના છે. એની સામેના પાના પર જો અહીંયા ટીચર લખેલું છે એનિમલ્સ એટલે પ્રાણીઓ, તો અહીંયા ટીચર જો આ પહેલું પ્રાણી છે એલિફન્ટ, તો ટીચર તમને લખીને બતાવ્યું છે, તો તમને ફોર લાઇનમાં બધાને લખતા આવડે જ છે. એટલે જો ટીચરે અહીંયા તમને લખીને બતાવ્યું છે એલિફન્ટનું, અહીંયાથી સ્પેલિંગ લખવાનો, જો અહીંયાથી સ્પેલિંગ લખવાનું અને સામેના પાના પર લખવાનું એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. પછી એવી રીતે જ લાયન, લાયન એટલે સિંહ, હોર્સ એટલે ઘોડો. એવી રીતે તમારે અહીંયાથી પિક્ચર જોતા જવાનું, અને અહીંયા તમારે લોકો શું લખવાનું છે, એના અર્થ અને ઉચ્ચાર સામેના પાના પર લખવાના છે, બરાબર છે. હવે પેજ પાછળ જુઓ, અને અહીંયા પાછળ જુઓ એક્સરસાઇઝ નંબર છે 2.1, એમાં શું તમને કીધું છે, રાઇટ ધ પિક્ચર્સ નંબર ફ્રન્ટ ઓફ એનિમલ્સ વર્ડ્સ, આવું તમને લોકોને કીધું છે, બરાબર છે. તો અહીંયા તમને જો અલગ અલગ ચિત્ર આપ્યા છે, અલગ અલગ સ્પેલિંગ, અલગ અલગ પિક્ચર્સ આપ્યા છે, અને એની સામે અહીંયા છે ને તમને સ્પેસ પણ આપેલી છે. તો તમારે અહીંયા શું કહ્યું છે, તમને અહીંયા પહેલો સ્પેલિંગ આવ્યો ચિકન, તો ચિકનનું તમને લખ્યું છે 4, તો ચિકનનો નંબર કયો છે તે જો, 4 નંબર પર છે એટલે અહીંયા લખ્યું છે 4. પણ હવે આપણે શું કરવાનું છે, જો ટીચર અહીંયા આવી રીતે 3 ભાગ પાડ્યા છે, એક પર લખ્યું છે સાઇઝ, કલર્સ, અને છેલ્લા પર શું લખ્યું છે, એક્શન વર્ડ, એવી રીતે લખ્યું છે. તો તમારે પણ આવી રીતે 3 ભાગ પાડવાના, પણ ભાગ કે પણ પેન્સિલથી સીધી લીટી પાડવાની છે, કોઈએ પણ ગમે તેવી આડી તેવી લીટીઓ પાડવાની નથી, બરાબર છે. એટલે પેન્સિલથી સરસ લીટી પાડવાની છે. અને નીચે જો, નીચે શું લખેલું છે, રાઇટ વર્ડ નેક્સ્ટ ટુ ધ એનિમલ્સ, એટલે અહીંયા શું આપેલું છે તમને, સાઇઝ આપેલી છે પ્રાણીઓના, આ બાજુ આ બ્લેક, બ્લુ, ગ્રીન આ બધા કલર્સના નેમ છે, અને આ જે છે ફ્લાય, જમ્પ, રન, કે કયું પ્રાણી શું એક્શન કરે છે, એની પ્રતિક્રિયા શું છે, એ આપણે આપેલું છે. તે આપણે અહીંયા આવી રીતે 3 ભાગમાં લખવાની છે. તો તમારે પહેલાં શું કરવું પડશે, આ બધા પિક્ચર લખ્યું છે, તો ધારો કે અહીંયા કાઉ છે, તો અહીંયાથી તમારે કાઉનું પિક્ચર્સ પહેલાં શોધવાનું કે ક્યાં છે કાઉ. જો તમને દેખાય છે કાઉ, કાઉ કયા નંબર પર છે તે તમારે જોવાની, આ રી કાઉ. તો અહીંયા તમારે નંબર પહેલાં લખી દેવાનો કે કાઉ, તો 11, તો તમારે અહીંયા 11 નંબર એવી રીતે લખી દેવાનો છે. પછી આ ક્રોકોડાયલ છે, ક્રોકોડાયલ એટલે તો બધાને ખબર છે મગર, તે કયા નંબર પર છે, 1 નંબર પર છે. પછી એલિફન્ટ છે, એલિફન્ટ કયા નંબર પર છે એ તમે અહીંયા શોધી કરો. 12 છે, તો ટીચરને અહીંયા લખેલું છે 12, એ રીતે ટીચરે બધા જ નંબર આવી રીતે લખી દીધા છે શોધીને. તો તમારે પણ આ રીતે પહેલાં નંબર આપી દેવાના છે. હવે આપણે અહીંયા સામે શું લખવાનું છે, જો ટીચર અહીંયા લખ્યું છે ચિકન, તો ચિકન લખ્યું છે, તો ચિકન કેવી હોય એ તો તમને ખબર ને, ચિકન એટલે શું, મરઘી. ચિકન હોય આપણે અહીંયાથી શોધવાનું, ચિકન કેવી હોય, સ્મોલ, તો આપણે અહીંયા ઉપર લખવાનું સ્મોલ, એની સાઇઝમાં લખવાનું સ્મોલ. પછી એનો કલર, તો એનો કલર કયો હોય, ચિકન કયા કલરની હોય, બ્લેક પણ હોય, બ્રાઉન પણ હોય, રેડ પણ હોય છે ઘણીવાર, તો અહીંયા તમારે કલર લખવાનો. અને એનું એક્શન એટલે શું કરે છે, ઉડે છે, કૂડે છે, તો અહીંયા આપણે લખ્યું છે ફ્લાય, એ જમ્પ પણ કરી શકે, એટલે તમે એ પણ લખી શકો છો, બરાબર છે. એવી જ રીતે અહીંયા નીચે છે કાવ, તો ચલો કાવ કેવું છે, કાવ કેવી હોય, કાવ બિગ હોય, મોટી હોય, પછી કાવ તો વ્હાઇટ પણ આવે, બ્રાઉન પણ આવે, બરાબર છે. એટલે તમારા કલરમાં વ્હાઇટ પણ લખી શકો અને બ્રાઉન પણ લખી શકો. અને એ શું કરી શકે છે, એની ક્રિયા શું આવશે, તો અહીંયાથી શોધવાની, વોક, વોક એટલે ચાલવું. પછી ક્રોકોડાયલ છે, ક્રોકોડાયલ એટલે કોણ, એ તો તમને ખબર ને, ક્રોકોડાયલ એટલે મગર, એ કેવો હોય, લાંબો હોય, એટલે લોંગ. પછી જો ભાઈ એ પાણીમાં રહે છે ને, ઘણા ક્રોકોડાયલ એવું નહીં કે ગ્રીન જ હોય, ગ્રે કલર, એટલે પથ્થર કલર જેવો, પણ ગ્રે કલર પણ એનો
હોઈ શકે છે ક્રોકોડાઇલનું, એટલે એવું નહીં કે ગ્રીન એટલે કંઈ ગ્રે પણ લખી શકાય, એટલે એનો ગ્રે અને ગ્રીન બંને લખ્યું છે ટીચરે. અને એ શું કરે છે, સ્વિમ કરે છે, બરાબર. એવી રીતે તમારે આવી રીતે લખવાનું કે એલિફન્ટ છે, તો એલિફન્ટ કેવું હોય, બિગ, પછી એનો કલર કેવો, બ્લેક, અને એ શું કરે, વોક કરે છે. તો જો ટીચરે અહીંયા આવી રીતે લીધા છે, તમારે આવી રીતે અહીંયા લખવાના છે, આજે 3 ભાગમાં વેચવાના છે. અને હવે જો આ સામેના પાના પર તમારે શું લખવાનું છે, જો ટીચરે તે પહેલાં અહીંયા છે ને થોડુંક લખી કાઢ્યું છે, બિગ, લોંગ, શોર્ટ અને સ્મોલ, આ જે 4 છે ને તે તમારે અહીંયા આવી રીતે લખી કાઢવાના અને આવી રીતે ઊભી લીટી પાડી દેવાની છે, બરાબર છે. કે જેથી તમારે કેવું થાય કે આના તો અહીંયા આવી જશે, પછી જે આ બાકી રહે ને, બ્લેક, બ્લુ, બ્રાઉન, ગ્રીન, આ જે કલરોના નામ અને આઈડિયા જે ફ્લાય, જમ્પ, તે આપણે અહીંયા લખીને બતાવીશું. જો ટીચર તમને એક લખીને બતાવશે, જો અહીંયા બિગ એટલે મોટું, બરાબર છે, બિગ એટલે મોટું, લોંગ એટલે લાંબું, શોર્ટ એટલે ટૂંકું, સ્મોલ એટલે નાનું. હવે અહીંયા જે આ બ્લેકથી બાકી રહ્યા, તો ટીચર જો અહીંયા તમને લખીને બતાવશે, અહીંયા ઉપર સ્પેસ નથી કોઈ પણ છોડવાની, અને અહીંયાથી જ લખવાનું છે. જુઓ હવે અહીંયાથી આપણે સ્પેલિંગ લેવાનું છે, આ 4 તો અહીંયા લખ્યા છે, હવે અહીંયાથી આપણે સ્પેલિંગ લઈએ. આ કયો લખ્યું છે, બ્લેક. તો અહીંયા પહેલાં આપણે લખીશું બી એલ એ સી કે. બ્લેક એટલે કયો, એટલે તમને ખબર છે બ્લેક એટલે કાળું, બરાબર છે. પછી નીચે કયું છે, બ્લ્યુ, તો એનો અહીંયા સ્પેલિંગ આપણે લખવાનો બી એલ યુ ઈ, બ્લ્યુ એટલે ભૂરો, બરાબર છે, આપણા યુનિફોર્મનો કલર છે એવો. પછી જો નીચે ત્રીજો સ્પેલિંગ કયો છે, બ્રાઉન, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કઠ્ઠય અથવા કોફી, બરાબર છે, કઠ્ઠય અથવા કોફી, કોઈ બી લખી શકો તમે. એવી જ રીતે તમારે અહીંયાથી સ્પેલિંગો જોતા જવાનું અને તમારે અહીંયા લખતા જવાનું છે. જે રીતે અહીંયા ફ્લાય છે, જમ્પ છે, તો બધા સ્પેલિંગ તમારે અહીંયા આવી રીતે લખવાના છે. હું તમને છે ને આનો ફોટો પાડીને મોકલીશ, તો તમે એમાં પણ જોઈને લખી શકશો, અને ટીચરે આ વિડીયો જે મોકલો છે તેમાં પણ તમે જોઈને લખી શકો છો. તમને બરાબર સમજ પડી ગઈ છે ને કે આ રીતે 3 પાર્ટ્સ પાડવાના અને લખવાનું છે, અને અહીંયા આ સ્પેલિંગ લખવાના છે. તો તમારે પેજ નંબર 64, 65, 66 અને 67 સુધી તમારા લોકોએ કરવાનું છે, બરાબર છે. થેન્ક યુ, બાય.